નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. દહેજની વેસવાન કંપનીના 250 જેટલા કર્મચારીઓ આજીવિકા ગુમાવવાને લઈને કંપની સામે છેલ્લા 150 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે આજરોજ કંપનીના કર્મચારીઓનો વિરોધ ઉગ્ર બન્યો હતો. રહિયાદ ચોકડી નજીક રસ્તા રોકો આંદોલન છેડી મૂકવામાં આવતા પોલીસ વિભાગ સહિત વહીવટી તંત્ર દોડતું થયું હતું. જો કે સમજાવવા છતાં કેટલાક કર્મચારીઓએ ટસથી મસ્ત ન થતા પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે 100 કરતા વધુ કર્મચારીઓને અટકાયત કરવાની ફરજ પડી હતી. તો બપોર બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ બાબતે બેઠક પણ યોજાઈ હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ વેલ્સવાન કંપનીને બંધ કરી દેવાતા કર્મચારીઓની આજીવિકા પણ છેલ્લા 150 દિવસથી બંધ થઈ જતા 5 મહિનાથી ચાલતું આંદોલન સોમવારે સવારથી ઉગ્ર બન્યું હતું. રહિયાદ ચોકડી ઉપર વહેલી સવારે 250 કર્મચારીઓએ પરિવાર સાથે બેસી રસ્તા રોકો આંદોલન કરતા પોલીસના કાફલા ધડાધડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને પ્રશાસન તરફથી એસીપી અને એસડીએમએ સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં દહેજ ભરૂચ માર્ગ 1 કલાકથી રોકીને બેઠેલા કર્મચારીઓએ રસ્તો ખુલ્લો નહીં કરી ટસથી મસ્ત ન થતા પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો હતો. રસ્તા પરથી 100 જેટલા કર્મચારીઓની અટકાયત કરાતા રસ્તા રોકો આંદોલન અંતે વિખેરાયું હતું. દહેજની વેલ્સવાન કંપનીએ 5 મહિના પહેલા તેના 200 જેટલા અધિકારીઓની બદલી કરી નાખી હતી, જ્યારે 400 જેટલા કર્મચારીઓને ટપાલથી બદલીના ઓર્ડર કરાયા હતા. દહેજનો પ્લાન્ટ બંધ કરી દેતા 400 કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ હતી. જેઓના બદલીમાં અંજાર કે અન્ય પ્લાન્ટમાં જવા માંગતા ના હોય કંપની સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. કર્મચારીઓના આંદોલનમાં સ્થાનિક સાંસદ ધારાસભ્ય પણ તેઓની રજૂઆતને વાચા આપી હતી, જે બાદ કંપનીના કર્મચારીઓ માટે VRS સ્કીમ લઈને આવી હતી. કંપનીના 118 જેટલા કર્મચારીઓએ VRS અપનાવી લીધું હતું. જો કે બાકીના કર્મચારીઓએ કંપનીનું સ્વૈચ્છિક VRS મંજૂર ના હોય આંદોલન ચાલુ જ રાખ્યું હતું. વેલ્સવાન કંપની બંધ થતા કર્મચારીઓના આંદોલન 150 દિવસમાં વેસવા છતાં નિવાડો નહીં આવતા સોમવારે વહેલી સવારે 250 કર્મચારીઓએ રહિયાદ ચોકડી ઉપર પરિવાર સાથે રસ્તા રોકો આંદોલન છેડવા ઉતરી આવ્યા હતા. કર્મચારીઓએ મહિલા અને બાળકો સાથે ભરૂચથી દહેજ જતા માર્ગ ઉપર બેસી વાહન વ્યવહાર થોભાવવાનો પ્રયત્ન કરતા કાયદો વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી. દહેજ પોલીસ, મરીન પોલીસ, LCB, SOG, મહિલા પોલીસ સહિત જિલ્લા પોલીસના કાફલા રહ્યા ચોકડી ઉપર ઉમટી પડ્યા હતા. સાથે જ PI, PSI, DYSP સાથે ASP વિકાસ સુંડા અને SDM પ્રજાપતિ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સમજાવી માર્ગ ખુલ્લો કરવા કહેવા છતાં કર્મચારીઓ ટસથી મસ્ત ન થઈ રસ્તા ઉપર બેસી રહેતા પોલીસે ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરીને બેઠેલા કર્મચારીઓને ડિટેન કરવાની કામગીરી હાથ ધરતા સ્થિતિ એક સમયે વિકટ બની હતી અને ગરમાગરમીનો માહોલ છવાયો હતો. પોલીસે 100 જેટલા વિરોધ કરી રહેલા કર્મચારીઓને પરિસ્થિતિમાં નિયંત્રણમાં લેવા માટે હંગામી અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જે બાદ કંપનીના ગેટ બહાર આંદોલન યથાવત રહ્યું હતું. બીજી તરફ બપોરે આ મુદ્દે કલેક્ટર કચેરીમાં નિવાડો લાવવા માટે બેઠકનું આયોજન કરાયું હતું. અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ એક ખાનગી કંપનીના ATM ને તસ્કરોએ નિશાન બનાવી આખે આખું ATM ઉચકીને જ ફરાર થઈ જતા પોલીસે તપાસ શરૂ કરી છે. આજુબાજુમાં રહેલા CCTV કેમેરામાં તસ્કરોનું પગેરું મેળવવા માટેના પ્રયત્ન કર્યા છે. અંકલેશ્વરમાં નવજીવન હોટલ પાસે આવેલું આખે આખું ATM મશીન તસ્કરો ઉઠાવી ગયા હતા. આ ઘટનાને લઈને પોલીસ વિભાગ પણ દોડતું થયું છે. અત્યાર સુધી ચોરીની અનેકો ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં ઘરફોડ ચોરી, મોબાઈલ ચોરી, વાહન ચોરી કે ATM ને નિશાન બનાવી તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. જોકે આજે અંકલેશ્વરમાં એક વિચિત્ર ઘટના બનવા પામી છે, જેમાં અંકલેશ્વરમાં નવજીવન હોટલ પાસે આવેલ આખે આખું ATM મશીન જ તસ્કરો ઉઠાવી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા. દિવસ પ્રતિ દિવસ હવે ચોરીની ઘટનાઓ વધવા લાગી છે. તસ્કરોને જાણે કે કાયદાનો કોઈ ડર જ ના હોય અને કેમેરા લાગેલ હોવા છતાં જેમ તેમ પ્રકારે ચોરીની ઘટનાને અંજામ આપી દેતા હોય છે. એવામાં અંકલેશ્વરમાં આખે આખું ATM મશીનની ઉઠાંતરી કર્યાની ઘટના સામે આવી છે. એક સમય હતો કે જ્યારે ATM ને નિશાન બનાવતા પણ તસ્કરો કેમેરાને લઈ ભયભીત થતા હતા,
ત્યારે હવે સમય સાથે એવો પરિવર્તન આવ્યો છે કે તસ્કરો અંકલેશ્વરની પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ તસ્કરોએ આખે આખું એટીએમને નેશનલ હાઈવે ઉપરથી ગાયબ કરી ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર નવજીવન હોટલની બાજુમાં આવેલ શોપિંગ સ્થિત ખાનગી બેંકનું આખે આખું એટીએમ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલી નવજીવન હોટલની બાજુમાં એક ખાનગી કંપનીનું એટીએમ સેન્ટર આવ્યું હતું. જે એટીએમ સેન્ટરને રાતના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ એટીએમમાં તોડફોડ કરી આખે આખું મશીન ઉઠાવી ફરાર થઈ ગયા હતા. એટીએમ મશીનની ઉઠાંતરીની ઘટનાને જાણ પોલીસને તથા પોલીસ વિભાગ દોડતું થઈ ગયું છે. મશીનમાં કેટલીક રકમ હતી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. આ લખાય છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ લખાઈ રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઘટનાને પગલે તાલુકા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી ગયો હતો અને ચોરી અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે હાલ તો સીસીટીવી ફૂટેજ કેમેરા અને હાઈવે ઉપર આજુબાજુમાં રહેલ હોટલો અને મુખ્ય મથકોના કેમેરા ખંખેરવા અને તસ્કરોને શોધી કાઢવા માટેના પ્રયત્ન કર્યા છે. અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ ચોરીની ઘટનાને એક બાદ એક અંજામ આપી રહ્યા છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ 4 જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ, લેપટોપ સહિત સોના ચાંદીના ઘરણા અને કારની પણ ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસે ચોપડે લાખો રૂપિયાના ચોરીની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે આ તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રગતિમાન કર્યા છે. અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે કે મોકરું મેદાન મળી ગયું હોય તેમાં અંકલેશ્વર તાલુકા મથકે ચોરીની ઘટનાને બેફામ અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં આજ એક ખાનગી કંપનીના એટીએમ આખે આખું ઉપાડી તસ્કરો ફરાર થઈ ગયા હતા. તો અંકલેશ્વર જેડીસીમાં પણ તસ્કરીની 4 જેટલી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ઘટનામાં અંકલેશ્વરના પત્રકાર અને ઉદ્યોગપતિના મકાનમાંથી આખે આખી તિજોરી તથા મોંઘી દાઢ કારની ચોરી કરવા ઉપરાંત એક અન્ય મકાન તથા એક ગેરેજને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. શિયાળાની શરૂઆત હવે થવા લાગી છે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. તેવામાં હવે તસ્કરો પણ સક્રિય બન્યા છે. લોકો મીઠી મીંદરા માણી રહ્યા હોય ત્યારે જ તસ્કરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ શિવપારસ સોસાયટીમાં રહેતા પત્રકાર અને ઉદ્યોગપતિ ચેતન મોદીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તેઓ વેકેશન મનાવવા દુબઈ ખાતે ગયા હોય જેઓનો લાભ લઈને તસ્કરોએ તેઓના મકાનમાં પ્રવેશી આખે આખી તિજોરી ઉપાડી લઈ ગયા હતા. તો તસ્કરોના હાથમાં ન્યૂ બ્રાન્ડ મર્સિડીઝ કારની ચાવી પણ હાથ લાગી જતા તેઓ મોંઘી દાઢ કાર લઈને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઉપરાંત તસ્કરોએ ગણેશ પાર્ક સોસાયટીમાં એક કારની ચોરી કરી હતી તો અન્ય બે મકાનને પણ નિશાન બનાવી તેમાંથી પણ માલ સામાનની ચોરી કરી નાખી હતી. જો કે આ મકાનમાંથી કેટલાની ચોરી થઈ છે તે જાણવા મળી શક્યું નથી. તસ્કરોએ એક જ સાથે 4 જેટલી ઘટનાને અંજામ આપી દીધો હતો. દાલાભાઈ ટ્રાન્સપોર્ટ નજીક આવેલ યુનિક ઓટો કેર ખાતે પણ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે ત્યાં તેમને કંઈ હાથે ન લાગતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. તસ્કરોએ ગેરેજમાં લાગેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા, જેના આધારે જેડીસી પોલીસે તપાસ નોધમ ધમાટ શરૂ કર્યો છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખરોડ ચોકડી નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. 3 વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં વાહન ચાલકોએ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા વાહનો નજીકમાં રહેલ ચા નાસ્તાની લારીમાં ઘૂસી જતા ચા નાસ્તાને લારીના સંચાલકને પણ ભારે નુકસાની વેઠવાનો વારો અંકલેશ્વરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ ખરોડ ચોકડી પાસે આજે 3 વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત બાદ 2 ભારે વાહનો અને 1 ઇકો ગાડી ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા નજીકમાં રહેલ ચાની લારીમાં વાહનો ઘૂસી જતા કેબિન માલિકને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસ પ્રતિદિવસ વધારો જોવા મળી રહ્યો છે. તો સાથે જ અંકલેશ્વરમાં પણ હવે વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. સવારે ઠંડી વચ્ચે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, જેને લઈને 0 વિઝિબિલિટી જેવો માહોલ સર્જાય છે. જેને લઈને
વાહન ચાલકો કેટલીક વખત અકસ્માતનો ભોગ બની જતા હોય છે તેવામાં અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માતની ઘટના બનવા પામી હતી. ખરોડ ચોકડી નજીક એક સાથે 3 થી વધુ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક, કાર અને અન્ય એક વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત બાદ 3 વાહનો નજીકમાં ચા નાસ્તાના સ્ટોલમાં ઘૂસી જતા ઉપસ્થિત લોકોના જીવ એક તબક્કે તાળવે ચોટી ગયા હતા. અકસ્માતની ઘટનામાં 2 જેટલા લોકોને નાની મોટી ઈજા પર પહોંચી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઘટના બાબતની જાણ અંકલેશ્વર રોડા પોલીસ મથકને તથા અંકલેશ્વર રોડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે હાલ મળતી વિગતો મુજબ આ બાબતે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો સામે આવી નથી. પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન કંપનીમાંથી કાળા રંગના પદાર્થ ઉડીને આજુબાજુમાં રહેલ લોકોના મકાનોમાં ચાદરની જેમ પથરાઈ રહ્યું હોવાને લઈને લોકોએ આ બાબતે વ્યાપક ફરિયાદો સાથે આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ભરૂચ તાલુકાના પાલેજ GIDC માં આવેલી કંપનીઓમાંથી છોડાતા ગેસ સહિત કાર્બન પદાર્થને લઈને ગ્રામજનોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. તેને લઈને આજરોજ કેટલાક આગેવાનો દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી આ કાર્બન પદાર્થ પાલેજ ગામના લોકોને બચાવવાની અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ તાલુકાના પાલેજ ખાતે આવેલી GIDC માં કાર્બન બનાવતી ફિલિપ્સ કાર્બન કંપની તેમજ ટ્યુબ ટાયરના રબર બનાવતી કંપની દ્વારા વારંવાર હવામાં કાર્બનનો પદાર્થ છોડવામાં આવે છે, જેને લઈને કાળા ધુમાડાથી સમગ્ર પાલેજ ગામમાં વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. વહેલી સવારે જ આ કાર્બન ડસ જમીન ઉપર કાળી ચાદર રૂપે પથરાઈ જાય છે. એટલું જ નહીં પણ ઘર આંગણે રહેતા પશુ પક્ષીઓ, ઘરમાં ઊંઘતા લોકોને શ્વાસોશ્વાસ લેવાની તકલીફ ઊભી થાય છે અને ખાસ કરીને નાના બાળકો, મોટી બહેનો, વૃદ્ધોને શરીરમાં ગયા બાદ ગંભીર અસરો જોવા મળી રહી છે. તો બીજી તરફ ખેત પેદાશો ઉપર પણ આ કાળા કાર્બનની ચાદર પથરા રહી છે. વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતા અને માનવતાના દુશ્મન એવી કંપનીના સંચાલકો ઉપર વહેલામાં વહેલી તકે કાયદેસરની કાર્યવાહી થાય એવી ગ્રામજનોએ માંગણી કરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે થોડા સમય પહેલા પણ આ અંગે ગ્રામજનોએ આંદોલન કર્યા હતા. એટલું જ નહીં પણ કંપની ફિલિપ્સ કાર્બન કંપની સહિત કંપનીઓને સામે ધરણા પણ કરી નાખ્યા હતા. સમગ્ર ગ્રામ રસ્તા પર ઉતરી આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ચૂંટણી પત્તા જ તમામ મામલો થાળે પડી ગયો હતો. ત્યારે ફરીથી હવે ભરૂચના પાલેજ ગામ ખાતે કાર્બન બનાવતી કંપની ફિલિપ્સ કાર્બન સહિતની કંપનીઓ સામે હવે ગ્રામજનો રૂસે ભરાયા છે અને આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને આ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હું ઠાકોર વિજયસિંહ, ગામ પાલેજ. હાલમાં પાલેજમાં 11 નવેમ્બરના રોજ રાત્રે મોડા પાલેજ ફિલિપ્સ કાર્બન કંપની લિમિટેડ દ્વારા જે કાર્બન છોડવામાં આવ્યું એનો જે કાર્બનની ચાદરરૂપી એક થળ પાલેજ ગામમાં પથરાઈ ગયું. રસોડામાં, આજુબાજુના ધાબાઓ પર અને ઝાડ પર, પછી ગાડીઓ પર એક એવી ચાદર થઈ ગઈ કે એના વિડીયો બી ઉતારેલા છે અને એ સ્વાસ્થ્યને બહુ જ હાનિકારક છે. એના અનુસંધાને અમે આજે એક આવેદનપત્ર આપીએ છીએ અને આની જાણ જીપીસીપી અધિકારીને કરવા છતાં 24 કલાક પછી એમને જે પગલાં લીધા છે કલેક્ટર સાહેબના આદેશથી, એમાં અમુક ભેજવાળા વાતાવરણમાં જ્યારે કાર્બન ગાડીઓ પર હતું, પછી રસોડામાં હતું અને પછી જે ભેજવાળું વાતાવરણ ગયું અને વાતાવરણમાં પછી આ હવાના લીધે ઉડી ગયું 24 કલાક પછી, એના કોઈ અવશેષ બી નથી રહ્યા. પણ GPCP અધિકારી પછી 24 કલાક પછી કામગીરી કરીને ગયા છે, પણ એની આજ લગી હજુ અમને કોઈ જાણ નથી કરી કે શું પગલાં લેવામાં આવ્યા છે. અને આ કાર્બનથી ગામના રહીશોને, બાળકોને અને વૃદ્ધોને એટલું નુકસાન છે સ્વાસ્થ્યને કે એનાથી ચામડીના રોગો થાય છે, ટીંબીના રોગ થાય છે અને અમુક તો એવું બી રિપોર્ટમાં આવ્યું છે કે કાર્બનથી પથરી પણ થાય છે અને કેન્સરના રોગ બી થાય છે. અને આ શું માંગ છે? અમારી માંગ એક જ છે કે કાર્બન કંપની બંધ થાય અને સીલ મારવામાં આવે. અંકલેશ્વરમાં ચૂંટણી પૂર્વ જે ગડખોલ ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં ગંદકી બાબતે સ્થાનિકોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. સફાઈ વિભાગ સાથે ગ્રામ પંચાયત સામે રોષ ઠાલવી વહેલી તકે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વ ગડખોલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ગંદકી બાબતે સ્થાનિકોમાં પંચાયત સામે વિરોધનો સૂર ઉડતા ગ્રામ પંચાયતે સફાઈ માટે
સફાળે જાગ્યું છે. નમક ફેક્ટરી સહિત આજુબાજુના જાહેર વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા બેદરકારીપૂર્વક કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ પંચાયતના સફાઈ વિભાગ દ્વારા યોગ્ય સમયે સફાઈ કરવામાં ના આવતા ગંદકીનો સામ્રાજ્ય સર્જાયો હોવાની વ્યાપક ફરિયાદો સ્થાનિકો વચ્ચે ઊભી થતા આજ રોજ સ્થાનિકોએ મીડિયા સમક્ષ પંચાયત સામે રોષ ઠાલવ્યો હતો. અંકલેશ્વરમાં હવે વહેલી સવારે લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને હવે આ ઠંડી વચ્ચે જ ચૂંટણીના પડઘમ પણ વાગી ગયા છે. તેવામાં અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં સ્થાનિક લોકોએ ચૂંટણી પૂર્વ જ ગંદકી બાબતની ફરિયાદો કરી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ નમક ફેક્ટરીના આજુબાજુના વિસ્તાર સહિત ગડખોલ ગ્રામ પંચાયતના મુખ્ય માર્ગો ઉપર ખુલ્લી જગ્યામાં સ્થાનિકો દ્વારા જાહેરમાં જ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કચરો જાહેરમાં જ ઠાલવવામાં આવતા મૂંગા પશુઓ પણ પ્લાસ્ટિકને આરોગી રહ્યા છે અને પંચાયતમાં આ બાબતે રજૂઆત કરવા છતાં ગંદકી દૂર ન થતા ગંદકી હોવાથી લોકો પણ અહીંયા વધુ ગંદકી ફેલાવી રહ્યા છે. ગુલાબી ઠંડી વચ્ચે વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતાની સાથે જ દુર્ગંધથી લોકોને તકલીફો પડી રહી છે, ત્યારે સ્થાનિકોએ આજરોજ પંચાયત તેમજ સફાઈ વિભાગ સામે સ્વચ્છ ભારત સ્વચ્છ શહેર બાબતના પ્રશ્નો ઊભા કરી વહેલી તકે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે. ચૂંટણી પૂર્વ જ ફરિયાદો ઉઠતા પંચાયતનું સફાઈ વિભાગ પણ સફળે જાગ્યું છે અને સફાઈ માટે કામે લાગ્યું છે. નમસ્કાર મિત્રો, મારું નામ આદર્શસિંહ છે. બે દિવસ પહેલાં અમે લોકોએ બધા ગડખોલના વાસીઓ મળીને રજૂઆત કરેલી કે આ ગડખોલના મેઇન રસ્તા ઉપર રસ્તાની સાઈડમાં બધા કચરા નાખીને રહ્યા છે, અહીંયા કચરાનું ભંડાર બની ગયું છે. એના લીધે આપણી ગૌમાતા ત્યાં એ ભંડારમાંથી પ્લાસ્ટિક ખાઈને મરી જાય છે. એ માટે અમે લોકોએ કેટલા સમયથી રજૂઆત આપે છે. ગડખોલના બધા પેલા મેઇન રોડ ઉપર રહેતા આજુબાજુ સોસાયટીવાળા કેટલા વખતે રજૂઆત આપી ગ્રામ પંચાયતને સરપંચશ્રીને, પણ કોઈ અમે જવાબ આપતું નહીં. ને અહીંયા લોકો જે કચરા નાખે છે એ ખોટું કરે છે, એટલે માટે એ માટે અમારી વિનંતી છે ગડખોલ વાસીઓને, એ લોકો અહીંયા રોડની નજીક કચરા નહીં નાખે. એ આપણા ગૌમાતા તથા બીજા પ્રાણીઓ માટે હાનિકારક છે ને તથા ગડખોલ રહેવાસીઓના સેહત માટે પણ હાનિકારક રહેશે. ઝઘડિયાના ચંદેરિયા ગામ ખાતે બિરસા મુંડાની 146મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં ઝઘડિયા તાલુકાના ચંદેરિયા ગામ ખાતે બિરસા મુંડાની 146મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ટ્રાઇબલ ટીચિંગ એજ્યુકેશન ટ્રસ્ટ અને છોટુભાઈ વસાવા સ્પોર્ટ્સ એસોસિએશનનું પણ તેમણે લોકાર્પણ કર્યું હતું. ઝઘડિયા તાલુકાના ચંદેરિયા ખાતે ધારાસભ્ય છોટુભાઈ વસાવાની આગળનીમાં ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા બિરસા મુંડાની 146મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સંસ્કૃતિ મુજબ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ તેમજ ટ્રાઇબલ ટીચિંગ એજ્યુકેશન ટ્રસ્ટનું લોકાર્પણ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું. તેમજ છોટુભાઈ વસાવા જણાવ્યું કે આદિવાસી સમાજના લોકોએ આદિવાસી સંસ્કૃતિની જાળવણી કરી અને આદિવાસી સમાજ તેમજ એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજે જાગૃત થવાનું આહવાન કર્યું હતું. આજે જે પ્રોગ્રામ વાલિયા તાલુકાના ચંદેરિયા ગામે યોજવામાં આવ્યો છે એ ઐતિહાસિક વાત છે. કેમ કે બિરસા દાદા 1811મી નવેમ્બરે એમનો જન્મ થયેલો. એ ક્રાંતિકારી હતા, પણ અમારો ઇતિહાસ એમનો ઇતિહાસ એવી રીતના છુપાવવામાં આવ્યો કે દેશના લોકોને લગભગ 10 વર્ષ પહેલાં જ ખબર પડી છે કે આવા એક મહાન માણસ અમારા સમાજમાં થઈ ગયા, જે દેશના જે ગરીબો આદિવાસીઓ છે એમને જેમણે રાહ ચીંધ્યો છે એવા માણસનો ઇતિહાસ આ લોકોએ છુપાવી રાખેલો હતો. એની શરૂઆત ગુજરાતમાં અમે કરી છે, બીજા રાજ્યોમાં પણ બીજા અમારા લોકો જે જાગૃત લોકો હતા, જે ઇતિહાસ જાણવાની જેમની તમન્ના હતી એવા લોકોએ આવી શોધખોળ કરીને જ્યારે આ શરૂ કર્યું છે ટેચ્યુ બનાવવાનો, જેથી ગાઈડ મળે અમારા લોકોને ટેચ્યુ હોવાથી.
ભરૂચના દાંડિયા બજારમાં આવેલ રામજી મંદિરમાં તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. પૌરાણિક કથા અનુસાર જલંધર નામના અસુરનો વધ કરવા ભગવાન વિષ્ણુએ જલંધરની પત્ની સતી વૃંદાનો સતીત્વ ભંગ કર્યું હતું અને અસુર રાક્ષસ જલંધર હરણાયો હતો, જેને લઈને સતી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો. જલંધરની પત્ની સતી વૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ પથ્થરના સ્વરૂપમાં આવી ગયા હતા. સતી વૃંદા તુલસીનો શ્રાપ સાંભળી દેવ ઋષિઓએ સતી વૃંદાને વિનંતી કરી, તેથી વૃંદાએ ભગવાનની માફી માંગી. વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિથી પરિચિત હતા માટે તેમણે આશીર્વાદ આપ્યા કે તમે તુલસીના છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ ત્યારે તમારી સાથે લગ્ન કરીશ, તેમજ તમારી હાજરી વગર ક્યારે ભોજન નહીં કરો. આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામમાં પથ્થર સ્વરૂપે પ્રગટ થયા અને તુલસી છોડ તરીકે અવતરણ પામ્યા. બંનેના લગ્ન કરાવવામાં આવ્યા. ભગવાન વિષ્ણુ તુલસીના પાન વગર ભોજન સ્વીકારતા નથી. ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે. ભરૂચના દાંડિયા બજાર સ્થિત આવેલ રામજી મંદિરે દર વર્ષે પરંપરાગત રીતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત રામજી મંદિર ખાતે દેવુથી 11 રસના રોજ એટલે પરિવાર દ્વારા ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનો તુલસી વિવાહનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર વિવાહની વિધિ જાણીતા કર્મકાંડી હિરેન મહારાજે કરાવી હતી. યોજાયેલા તુલસી વિવાહમાં મંગલ ફેરા, કન્યાદાન સહિત લગ્નની તમામ વિધિ પત્રકાર અને પટેલ પરિવારના સચિન પટેલ તેમજ તેમના ધર્મપત્ની દીપાલી પટેલે કરાવી હતી. કોરોના મહામારીમાં અનોખી સેવા કરનાર નબીપુરના યુવાનોનો સન્માન કરતો કાર્યક્રમ નબીપુર મુકામે યોજાયો હતો. ભરૂચ તાલુકાના નબીપુર ગામ ખાતે કોરોના મહામારી દરમિયાન દરેક સમાજના પડખે રહીને સેવા કરનાર યુવાનોનો ભવિષ્યને આઝમ મિશન અને રિહેબ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સન્માન કરવામાં આવ્યું હતું. નબીપુર ગામના યુવાનો દ્વારા કોરોના મહામારી દરમિયાન નબીપુરના યુવાનો દ્વારા કોરોનાના દર્દીઓને મફત ઓક્સિજન સેવા, પીપીઈ કીટ સહિત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ, સેનેટાઇઝરના છંટકાવ સહિત દર્દીઓને હોસ્પિટલ સુવિધા પૂરી પાડવા ઉપરાંત લોકડાઉન દરમિયાન કીટનું વિતરણ, નેશનલ હાઈવે ઉપર હિન્દુ મુસ્લિમ સમાજના યાત્રાળુઓ અને પગપાળા જનારા લોકો માટે કીટ વિતરણ સહિત સુંદર કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહર્ષિને આઝમ મિશન તેમજ રિહેબ ચેરિટેબલ ટ્રસ્ટ નબીપુરના નેજા હેઠળ સુંદર કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સેવા કાર્યમાં યોગદાન આપનાર યુવાનોનું આજરોજ બંને ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય શકીલ અકુજી, ઇબ્રાહીમ બોરિયાવાલા, ઇદ્રીસ કાવજી, સોહેલ મૌલવી, ફેઝુલ ડેમા સહિત વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના વોરિયર્સનું ફુલહાર અને પ્રશસ્તિપત્ર તેમજ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ખિદમતે ખલકની ભાવનાથી કોરોના મહામારી દરમિયાન નબીપુર અને આસપાસના 25 જેટલા ગામોમાં રિહેબ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મોહસીન આઝમ મિશન ટ્રસ્ટ દ્વારા જે સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને નબીપુરના નવયુવાનોએ જે રીતે પોતાના પરિવારની પોતાની જાતની ચિંતા કર્યા વગર ઓક્સિજન, મેડિકલ ટ્રીટમેન્ટ ઘર દીઠ જઈને જે રીતે પૂરી પાડી છે, તે બદલ આજરોજ આ ટ્રસ્ટો દ્વારા એવા નવયુવાનોનો સન્માન સમારોહ યોજાયો છે, જે ખરેખર સરાહનીય છે. અને આગામી દિવસોમાં પણ સમાજ સેવાના કાર્યો આ ટ્રસ્ટો દ્વારા થતા રહે એવી અભ્યર્થના છે. આજરોજ આ સન્માન સમારોહના પ્રોગ્રામમાં મોહસીન આઝમ મિશન અને રિહેબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, એના માટે હું સૌથી પહેલાં તો બંને ટ્રસ્ટોને અભિનંદન પાઠવવા માંગીશ. જ્યારે કોરોનાની મહામારીમાં હોસ્પિટલોમાં બેડ નહોતા મળતા, લોકો તકલીફમાં હતા, એમ્બ્યુલન્સ નથી મળતી, એવા સમયે આ બંને ટ્રસ્ટોએ જે સહારણીય કામ કર્યું છે, ઓક્સિજનના ફ્રીમાં બોટલ, દર્દીઓની દવાઓ, ઘરે ઘરે જઈને ટ્રીટમેન્ટ અને દર્દીઓની પરિસ્થિતિ વધારે ખરાબ થતાં એમને લઈ હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ જે પોતાના પરિવારનું વિચાર્યા વગર કર્યું છે, એના બદલ હું એમને અભિનંદન આપું છું. અને આ પરિસ્થિતિમાં જ્યારે સરકાર પણ નિષ્ફળ નિર્ભી હતી, ત્યારે આવા ટ્રસ્ટોએ આગળ આવી અને
જે કામ કર્યું છે એને લાખ લાખ અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે. આવા કાર્ય આવા ટ્રસ્ટો આગળ કરતા રહેશે એવી અમારી શુભકામનાઓ છે અને અમે હર હંમેશા આવા ટ્રસ્ટોની સાથે જોડાયેલા રહીશું અને આ ટ્રસ્ટોની સાથે અમને જે જોડાવાનો મોકો મળ્યો છે એના માટે અમે આભારી છે. જય હિન્દ, જય ભારત, અસલામ અલૈકુમ. અંકલેશ્વરમાં બાળ દિવસની ઉજવણી માટે જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને બિસ્કિટ ચોકલેટ સહિત ખાદ્ય પદાર્થનું વિતરણ કરી બાળ દિવસની ઉજવણી કરાઈ હતી. બાળ દિવસના દિવસે અંકલેશ્વરની સામાજિક સંસ્થા જનસેવા એ જ પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં ગરીબ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી અને બિસ્કિટ વેફર ચોકલેટ વેચીને બાળ દિવસની ઉજવણી કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બાળ દિવસ એટલે કે બાળકોનો દિવસ. દરરોજ અંકલેશ્વર શહેર સહિત તાલુકા વિસ્તારમાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરની જનસેવા જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા પણ અંકલેશ્વર વિસ્તારમાં બાળ દિવસની ઉજવણી ગરીબ બાળકો સાથે કરવામાં આવી હતી જેમાં ગરીબ બાળકોને બિસ્કિટ વેફર ચોકલેટ સહિત ખાદ્ય પદાર્થનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જગમોહન યાદવ, રાકેશ યાદવ, વિમલ યાદવ, રાજકુમાર ભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક કાર્યકર રજનીશસિંહે જણાવ્યું હતું કે ગરીબ બાળકો જે રોડ રસ્તાઓ ઉપર જીવન ગુજરાન કરી રહ્યા છે તે ખરેખર શરમજનક બાબત છે. સરકાર આના ઉપર વિચાર કરવું જોઈએ અને આવા બાળકોને કોઈક રહેવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે અને શિક્ષણ માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે તેવી માંગ કરી હતી. અંકલેશ્વરના માર્ગો ઉપર ગરીબ બાળકો ભીખ માંગી જીવનનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે તેમના માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું. તો સાથે જ ગરીબ બાળકોને બિસ્કિટ સહિતનું વિતરણ કરી બાળ દિવસની ઉજવણી કરી હતી. રાજપીપળા જિલ્લા જેલ ખાતે ક્રાંતિકારી બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ કેદી બંધુઓમાં ખેલ દિલી જાગે તે માટે તેમના માટે વિવિધ ખેલની સ્પર્ધા પણ યોજાઈ હતી અને વિજેતા બનનાર કેદી બંધુઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જેલમાં સજા ભોગવતા બંદીવાનોનો ગુનાહિત માનસ પરિવર્તન થાય અને તેમનામાં રમત ગમત પ્રત્યે ખેલ દિલીના ભાવ ઉત્પન્ન થાય તે હેતુથી જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ ક્રાંતિકારી બિરસા મુંડાની જયંતિની ઉજવણી જીતનગર ખાતે કરવામાં આવી હતી. બિરસા મુંડાના જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે જેલમાં સજા ભોગવતા બંદીવાનો ને બિરસા મુંડા કોણ હતા, તેમણે અંગ્રેજો સામે કેવી રીતે લડ્યા તે અંગે જેલમાં ફિલ્મ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જે આદિવાસીઓમાં લોકનાયક ગણાતા નેતા બિરસા મુંડાએ આદિવાસીઓના અધિકારોની રક્ષા માટે બ્રિટિશ શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી. તેમણે ક્રાંતિકારી શહીદ તરીકે ઓળખાવ્યા હતા. આ પ્રસંગે જેલમાં જેલ અધિક્ષક LM બાર મેરાના માર્ગદર્શન હેઠળ જેલના કેમ્પસના પ્રાંગણમાં તબીબો અને બંદીવાન ભાઈઓ વચ્ચે વોલીબોલ સ્પર્ધા, કેરમ સ્પર્ધા તથા ચેસ સ્પર્ધા યોજાઈ હતી જેમાં બંદીવાન ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વિજેતાઓને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ અને મંત્રી તથા જાણીતા લેખક અને વરિષ્ઠ પત્રકાર દીપક ભાઈ તરફથી વિવિધ રમતોના વિજેતાઓને ઇનામ વિતરણ કરી બંદીવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે તેમજ અન્ય સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાવવા અનુરોધ કરી શાળા માણસ બનવા અનુરોધ કર્યો હતો. મંત્રી દીપક જગતાપે ક્રાંતિકારી બિરસા મુંડાના અદમ્ય સાહસ કરી બ્રિટિશો સામે લડીને કેવી રીતે શહીદ થયા તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જેલ અધ્યક્ષ એ પણ પ્રાસંગિક પ્રવચનમાં બંદીવાનો માં ગુનાહિત પ્રવૃત્તિ કેવી રીતે એટલે સજા ભોગવીને સમાજમાં સારા માનવી કેવી રીતે બની શકાય તેની સરકારની વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનો વચ્ચે ચેસ અને કેરમની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. કેરમ તેમજ ચેસમાં રનરઅપ અને વિજેતાઓને જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ઇનામ પણ આપવામાં આવેલ હતું.
બંદીવાનોમાં ધીરે ધીરે આવે, તેમજ એમના માનસમાં પણ પરિવર્તન આવે તે માટે રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રાજપીપળા જેલ ખાતે અવારનવાર બંદીવાનોમાં માનસ પરિવર્તન થાય તે મુજબના વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. નોંધારાનો આધાર પ્રોજેક્ટ હેઠળ રાજપીપળા ખાતે 133 લાભાર્થીઓને વૂલનના સ્વેટર સહિત કેપનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રશાસન દ્વારા સેવાભાવી સંસ્થાના સહયોગ થકી હાથ ધરાયેલા નોંધારાનો આધાર પ્રોજેક્ટ અંતર્ગત રાજપીપળા શહેરમાં જેમના માથે આકાશ છત અને જમીનનો ઓટલો છે તેવા સાવ નોંધારા અસહાય પરિવારોના સદસ્યો આજે રાજપીપળા શહેરના વિવિધ વિસ્તારમાં ફૂટપાથ પર પોતાનું જીવન ગુજારતા 133 નિરાધાર લાભાર્થીને સંધિથી રક્ષણ મળી રહે તેમજ શરીર તંદુરસ્ત રહે તે માટે વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજસ ગાંધી, કૌશલ કાપડિયા, પૂર્વેશ પરીખ અને ગુંજનભાઈ માલવિયા દ્વારા વૂલન સ્વેટર, મંકી ટોપી અને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખ કરવો કે ગુરુવારે રાજપીપળામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નોંધારાનો આધાર પ્રોજેક્ટનો લોગો, વેબસાઇટ અને ડેટા એન્ટ્રીના માટેના વેબ પોર્ટલનું લોન્ચ કર્યું હતું. તદુપરાંત મુખ્યમંત્રીએ અંદાજિત 1.15 કરોડના સંપૂર્ણ ખર્ચે લોગો આકૃતિ તૈયાર થયેલા સીએનજી આધારિત રાજપીપળા સ્મશાન નોંધારાનો આધાર પ્રોજેક્ટ કાર્યાલયના જિલ્લા સેવા સદન ખાતે સખી મંડળ સંચાલિત કેન્ટોનું લોકાર્પણ પણ કર્યું હતું. જ્યારે આજે આ જરૂરિયાતમંદોને અપાયેલી કીટ મામલે માધ્યમો સાથે સંવાદમાં વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજસભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર એમડી શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા માન્યત સભર નોંધારાના આધાર પ્રોજેક્ટ અંતર્ગત રાજપીપળા શહેરના વિસ્તારમાં 133 લાભાર્થીઓને પૌષ્ટિક આહાર માટે સિંગ, ચણા, ચીકી અને ખજૂર સહિત પૌષ્ટિક ખાદ્ય સામગ્રીની ન્યુટ્રિશન કીટનું વિતરણ સાથે સાથે વૂલન સ્વેટર, મંકી ટોપી પૂરા પાડીને જરૂરતમંદ લાભાર્થીઓને પ્રત્યે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. ભરૂચમાં સીએ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેનો માર્ગદર્શન આપવા માટે ભરૂચની આઈસીએઆઈ બ્રાન્ચ દ્વારા એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જેડીસીમાં સ્થિત ભરૂચ આઈસીએઆઈ ભવનના મુકામે સીએ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં સફળ થવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સિનિયર તેમજ અનુભવી સીએ સાગર મલ પરીખ દ્વારા આગામી ડિસેમ્બરમાં યોજાનાર સીએ ઇન્ટર તેમજ સીએ ફાઇનલની પરીક્ષા બાબતે સીએના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી, પરીક્ષા આપતી વખતે શું ધ્યાન રાખવું અને તેમાં સફળ કેવી રીતે થવું અંગે વિસ્તૃત માર્ગદર્શન અને માહિતી આપી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને અર્થસ્પર્શ ચર્ચા તેમજ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં મોટી સંખ્યામાં સીએ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ભરૂચ શહેર ઈ ડિવિઝન પોલીસે આજે વિદેશી દારૂ સાથે ફ્લેગરને ઝડપી લીધો હતો. મળેલી માહિતી મુજબ ભરૂચ ઈ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ભરવાડ તેમજ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે ભરૂચ શહેરના અંબિકાનગર સોસાયટીમાં રહેતો જિજ્ઞેશુભાઈ સચિનના ઘરે વિદેશી દારૂ સંતાડેલો છે તે બાબતની રેડ કરતા તેની પાસેથી કુલ્લે રૂપિયા 64,310 રૂપિયાના મુદ્દા માલ સાથે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે કુલ્લે 74 નંગ બ્રાન્ડ કે જેની કિંમત 64,000 થાય છે તેની સાથે બુટલેગર જિજ્ઞેશ કુમાર ઉર્ફે સચિન સુરેશ છત્રીવાલા રહેવાસી અંબિકાનગર ત્રિમૂર્તિ હોલ સામેની અટક કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમટીવી. It's your birthday. Happy birthday. It's your birthday. Happy birthday.